Robinson. Can you go try sound closing? Joseph and Angel. No, sing. No, the height is okay. The angles are okay. That's probably going to be too low. Yeah, put it up. But they just need to sing. I just want to hear it. Yeah. It sounds right to them.
तो लाइट चालू करवाने तमार बंद करवाने फादर बंद कर सके पहले चुप देश मारा पत्मनी थी नमन करवाने गुलवान पे नमन करवाने बोलाने जतियों के तैयार थे ना अंकित ना उपदेश मारा अकेलू चाहिए सत्तर थी बीस अठाईस थी उनतीस अच्छा पति है इले तुम्हारे फिर भी अरे ये मुक्ति दे आना हिब्रोन बारमो ओके कदाच ने जो कन्फ्यूजन था तब मैं कहीं मुकेली से ओके पर हूँ बिशप साहब ने कहता हूँ कि आज ही मुकेलू से हमने वाचन से ओके पहलू पहलू आज रिबन वाड़ू जैसे फादर ओके
Welcome to those who gather with us here in church and those who join us online for this celebration of the Holy Eucharist brought to you from Church of the Sacred Heart in South Plainfield, New Jersey. Today, we celebrate the 22nd Sunday in Ordinary Time. With members of the Gujarati community, near and far, we share this sacred time led in prayer by our main celebrant, the Most Reverend Archbishop Thomas Makwan, Archbishop of Gandhinagar, State of Gujarat, India, accompanied by the Very Reverend Father Paresh Parmar, Vicar General of the Ahmedabad Diocese, and our own pastor of Sacred Heart Church, Pastor Father John Alvarado. સામાન્ય કાળના 22મા રવિવારે આજની સુંદર બપોરે આપણા અહોભાગ્ય છે ગાંધીનગર મહાધર્મ પ્રાંતના આર્ક બિશપ આપણી સાથે ફાધર થોમસ મેકવાન અમદાવાદ ડાયસિસના વિકર જનરલ ફાધર પરેશ અને ફાધર જ્હોન એ સર્વ આજે આપણને આ ખ્રિસ્ત યજ્ઞમાં દોરશે. આજના વાંચનનો મુખ્ય સાર જુઓ તો હ્યુમિલિટી છે, નમ્રતા. એની પર ધ્યાન આપજો, ભાર આપજો. આભાર. થેન્ક યુ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા,
પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ડિયર ફાધર જ્હોન, ધ પેરિશ પ્રિસ્ટ ઓફ સેક્રેટ હાર્ટ ચર્ચ, ફાધર પરેશ ફ્રોમ અમદાવાદ ડાયસિસ, ધ વિકર જનરલ, એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, સ્પેશિયલી ફ્રોમ ગુજરાતી ઓરિજિન, ફ્રોમ ગુજરાત, ઇટ્સ અ મેટર ઓફ ગ્રેટ જોય ફોર મી ટુ ઓફર ધીસ હોલી માસ ફોર આર પેરિશ, ફોર ઓલ ઓફ યુ. એન્ડ ઇનફેક્ટ આઈ રોટ ટુ જગદીશભાઈ દેટ આઈ વિલ બી હેપી ટુ ઓફર અ માસ ફોર યુ ઓલ, એન્ડ હી ટુક ઇટ અપ, એન્ડ ટુડે વી હેવ એસેમ્બલ્ડ ફોર ધીસ યુક્રિસ્ટ. એટ ધીસ મોમેન્ટ, આ સમયે જોઝફભાઈ, સ્વર્ગસ્થ જોઝફભાઈને યાદ કરીએ છીએ. વર્ષો પહેલાં એમનો મારે સંપર્ક થયો હતો, 1990 સાલથી, જ્યારે પ્રથમવાર હું રોમથી અમેરિકા આવ્યો હતો ત્યારે, અને ત્યારે એમને મળવાનું થયું હતું. અને એ કુટુંબ સાથે ત્યારથી જોડાવ હતો. એ પછી જેટલી વાર આવ્યો છું એટલી વાર એમની સાથે મુલાકાત થઈ છે. અને આપણા સમાજ માટે, ગુજરાતી સમાજ માટે એ ખરેખર એક આગેવાન તરીકે એમણે સેવા આપી છે, અહીંના લોકોને એક રાખ્યા છે, અને વારે વારે એમણે લોકોને ભેગા કર્યા છે. ગુજરાતી કેથલિક સમાજની અંદર એમણે સેવા આપી, તદુપરાંત એમના કાઉન્ટીની અંદર પણ તેઓ અગ્રીમ સ્થાન રાખીને આપણને બધાને ગૌરવ અપાવ્યા છે. એમનું આખું કુટુંબ, એમના દીકરાઓ અને એમના સંતાનો બધાએ ભેગા થઈને આપણા સમાજને એક રાખ્યો છે. ત્યારે આજે એમને યાદ કરતા એમની જે વિદાય થઈ છે એ તો દુઃખનીય બાબત છે, પણ એમની જે શ્રદ્ધા હતી પ્રભુ ઈસુમાં, એ શ્રદ્ધાના જોરે તેઓ ચોક્કસ આજે પરમેશ્વર પાસે છે અને આપણા સૌ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમ છતાં એમની માટે આપણે ખાસ પ્રાર્થના કરીશું. ભાઈ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોને એકરાર કરીએ. અસંખ્ય પાપ કર્યા છે, મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતોને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માગો. સર્વસમત પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. Oh.
આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમે નોંધારાના આધાર છો, રંકના બલિ છો, નમ્રજનોને તમે મીઠી નજરે જુઓ છો, પણ અહંકારીને જોઈને મોં ફેરવી લો છો. અહંકારથી ફૂલાઈને ફરવાની ને મોટાઈની પાછળ પડવાની અમારી મનોવૃત્તિ દૂર કરો. તમે મોટા હોવા છતાં, ઊંચામાં ઊંચા આસનના અધિકારી છતાં નાનાઓની સાથે ભળી જવાનું પસંદ કર્યું છે. અમારા અભિમાનનું અમને ભાન કરાવો, અમને નમ્ર બનાવો. તમારી મિજબાનીમાં અમે છેલ્લા સ્થાને પણ લાયક નથી, તોય દયા લાવીને અમને નોતરું આપો ને પ્રેમથી અમારો સત્કાર કરીને અમારા અંતર તૃપ્ત કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પ્રથમ શાસ્ત્ર પાઠ ઉપદેશમાળાના ગ્રંથમાંથી વાંચન, અધ્યાય 3
કલમ 17-20 અને 28-29. બેટા, જે કાંઈ કરે તે નમ્રતાથી કરજે, તો દાનેશરી કરતાં તું વધારે વાલો થઈ પડશે. તું જેમ જેમ મોટો થાય તેમ તેમ તારી નમ્રતા વધવી જોઈએ, તો પ્રભુ તારા ઉપર પ્રસન્ન થશે. અભિમાની અને મોટા મોભાદાર તો ઘણા છે, પણ પ્રભુ પોતાના રહસ્યો નમ્ર માણસો આગળ જ ખુલ્લા કરે છે. પ્રભુની શક્તિ તો મહાન છે, પણ નમ્ર માણસોથી જ તેનો મહિમા થાય છે. અભિમાનીઓના રોગનો કોઈ ઉપાય નથી, કારણ તેનામાં દુષ્ટતાએ ઊંડી જડ ઘાલી હોય છે. સમજુ માણસ સુભાષિત હૈયે ધરે છે, જ્ઞાનીની ઝંખના ધ્યાનથી સાંભળનાર શ્રોતાની હોય છે. આ પ્રભુની વાણી છે. બીજો શાસ્ત્રપાઠ હિબ્રુઓના ગ્રંથમાંથી વાંચન, અધ્યાય 12, કલમ 18-19 અને 22-24. તમે એ અડી સ્પર્શી શકાય એવા પાળની આગળ આવી નથી ગયા, નથી ઊભા, જેમાં આગ ભળભળતી હતી, જ્યાં કાળો ઘોર અંધેર છવાયો હતો અને વાવંટોળ સુસવાતા હતા, રણસિંગાનો નાદ ગાજતો હતો અને એવી વાણી સંભળાતી હતી જેને સાંભળનારા વિનંતી કરવા લાગ્યા
કે હવે અમને એક પણ શબ્દ વધુ કહેશો નહીં, પણ તમે તો સિયોનના પહાડ આગળ, જીવતા જાગતા ઈશ્વરના નગર આગળ, સ્વર્ગીય યરૂશાલેમ આગળ આવી ઊભા છો. અહીં લાખો દેવદૂતોનો આનંદ બેળો જામ્યો છે. સ્વર્ગમાં નોંધાયેલા પ્રથમ નાગરિકોનો સંઘ ભેગો થયો છે. સૌનો ન્યાય તોડનાર ઈશ્વર વિરાજે છે. પૂર્ણતાને પામેલા ધર્માત્માઓ ઉપસ્થિત છે. અહીં નવા કરારના મધ્યસ્થ ઈસુ મોજૂદ છે અને હાબેલના લોહી કરતાં વધુ કલ્યાણકારી વચનો ઉચ્ચારનાર લોહીનું પ્રોક્ષણ થઈ રહ્યું છે. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત લૂકના શુભ સંદેશમાંથી પાઠ. એકવાર વિશ્રામવારને દિવસે ઈસુ ફરોશિયોના એક આગેવાનને ત્યાં જમવા ગયા. તે લોકો તેમના ઉપર નજર રાખતા હતા. મહેમાનોને મુખ્ય મુખ્ય સ્થાનો પસંદ કરતા જોઈ ઈસુએ એક દ્રષ્ટાંત કહી સંભળાવ્યું. કોઈ તમને લગ્ન સંભારંભમાં બોલાવે ત્યારે મુખ્ય જગ્યાએ ન બેસી જશો. કદાચ એમ પણ બને કે તમારા કરતાં કોઈ પ્રતિષ્ઠિત માણસને તેણે આમંત્રણ આપ્યું હોય, પછી તમારા બંનેનો યજમાન આવીને તમને કહે કે આ માણસને જરા અહીં બેસવા દેશો, તો પછી તમારે શર્મિંદા બનીને છેલ્લી જગ્યાએ જવું પડશે. એના કરતાં તમને નિમંત્રણ મળે ત્યારે જઈને છેલ્લી જગ્યાએ જ બેસવું, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, ભાઈ આગળ આવો, એટલે બધા જમનારાઓમાં તમારું માન વધશે. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. પછી તેમણે પોતાના યજમાનને કહ્યું, જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગાવહાલાઓને અથવા પૈસાદાર પડોશીઓને નોતરશો નહીં, નહીં તો તે લોકો પણ તમને સામું નોતરું આપશે અને તમારો બદલો વળી જશે. પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને, લૂલા લંગડાને અને આંધળાઓને નોતરજો, તો તમે પરમ સુખ પામશો. કારણ બદલો મળવાની તેઓની ગુંજાશ નથી, અને ધર્મિષ્ઠ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે. આ પ્રભુની વાણી છે.
જેમ આગળ શાંતલાલભાઈએ કહ્યું કે આજનો શુભ સંદેશનો પાઠ, પ્રથમ શાસ્ત્ર પાઠ એ નમ્રતાની વાત કરે છે. નમ્રતાની આપણે ખાસ જરૂર છે. પ્રભુ જે લોકો નમ્ર છે એના પ્રત્યે વધારે લાગણીશીલ બને છે, એમની સંભાળ લે છે, એમને મદદ કરે છે, એમની પડખે ઉભારે છે. નમ્ર બનવું એટલે કે ઈશ્વરની હાજરીને સ્વીકારવી. ઘણીવાર આપણને એમ થાય કે ઈશ્વર છે કે નહીં, ઈશ્વર હોય તો મારા જીવનમાં આવી પરિસ્થિતિ કેમ. પણ ઈશ્વરની હાજરીને સ્વીકારવી એ સર્વશક્તિમાન છે એ સ્વીકારવું, એ સર્વકર્તા છે એ સ્વીકારવું, અને એની સામે જઈને આપણી જાતને નમાવી દેવી. એવું પણ બની શકે કે ધનવાન બનીએ તો કદાપી ઈશ્વરની જરૂર ન પણ પડે. એવું પણ બની શકે કે જ્ઞાન મળ્યું હોય તો કે મને બધું મળી ગયું, વરદાનો મળ્યા હોય તો એ વરદાનો પોતાના મહિમા માટે વપરાતા હોય, પોતાના ખજાના મોટા કરવા માટે. એવું પણ બને, પોતાનો ગર્વ થવા લાગે, મારો કોઈક હોદ્દો છે તો હોદ્દાના જોરે મને અભિમાન આવે. આવી વસ્તુઓ જે છે એ આપણને ઈશ્વરથી દૂર કરે છે. જે દિવસે આપણે એવું સમજીએ કે જે કાંઈ થાય છે મારાથી થાય છે, મેં કર્યું, મારા લીધે થયું, એ દિવસે પ્રભુ આપણાથી દૂર જશે. આ સ્વીકારવું જ પડશે. અને એ દાખલાઓ આપણને જૂના કરારની અંદર પણ જોવા મળે છે. દાવીદ એક નાનકડો છોકરો હતો, એની સામે ગોલિયાથ કેટલો મોટો, એ પોતાની શક્તિથી આવ્યો હતો, ખૂબ જ સજ્જ થઈને આવ્યો હતો, તલવાર લઈને, ભાલા લઈને, હેલ્મેટ પહેરીને. અને દાવીદ પાસે એ કહે છે, મારી પાસે તો મારો ઈશ્વર છે, મારા ઈશ્વરને હું સમર્પિત થઉં છું, એ મને મદદ કરશે. અને આપણે જોયું કે કેવી રીતે ગોલિયાથનો અંત આવ્યો. અભિમાની હતો એ. નબુકનેઝર નામનો એક રાજા થઈ ગયો બાબિલોનનો, અને એ રાજાને એનું શહેર બહુ મોટું કર્યું હતું. એકવાર અગાસી ઉપર લટાર મારવા નીકળ્યો હશે ત્યારે એણે જોયું તો કે આ બધું મેં બનાવ્યું, આ બધું મારા લીધે થયું છે, હું દેવ સમાન છું. એ જ ઘડીએ પ્રભુએ એને ડંક દીધો. અને શું થયું, કેવો ડંક દીધો, 7 વર્ષ સુધી શહેર જંગલની અંદર પ્રાણીઓ વચ્ચે ઘાસ ખાવું અને પ્રાણીઓ વચ્ચે રહેવું, એવી એની હાલત કરી. જે દિવસે એનામાં બદલાણ આવ્યું, ઈશ્વર તરફ પાછો વળ્યો, ત્યારે ઈશ્વરે એને પાછું નવું જીવન આપ્યું. અભિમાની આપણે બની શકીએ છીએ. મારા વાલા સ્વજનો, આપણી નબળાઈઓ આપણને ઈશ્વરથી દૂર કરશે, કારણ કે આપણે શૂન્ય છીએ, આપણી પાસે કોઈ શક્તિ નથી. આપણી પાસે જે કંઈ છે એ બધું ઈશ્વરના લીધે જ છે. ઝાકી નામનો માણસ થીંગણો હતો, એ કર ઉઘરાવતો હતો, લોકોથી એ પછાત ગણાતો, કારણ કે એના ધંધા એ હતા કે લોકો આગળથી વધારે કર ઉઘરાવતો હતો અને પોતાના ખિસ્સા ભારે કરતો હતો. પણ જ્યારે એણે સાંભળ્યું કે પ્રભુ ઈસુ એમના ગામમાં આવ્યા છે, ત્યારે એને એક ઈચ્છા થઈ કે લાવ હું જઈને જોઉં કે આ ઈસુ કોણ છે, કેવા છે. એ લોકોની વચ્ચે જાય છે થીંગણો હવન લઈને, ઈસુને જોવાની માટે એને કોઈ ચાન્સ હતો નહીં, કારણ કે લોકો બધા એનાથી ઊંચા હતા. તો એણે શું કર્યું,
દોડતા દોડતા આગળ દોડીને ગયો, જેથી કરીને ઈસુ ત્યાં પહોંચે તે પહેલાં ઝાડ ઉપર ચડી ગયો, ડાળખી ઉપર બેસીને જોવા માટે ઊભો રહ્યો કે ક્યારે એમણે પ્રભુ આવે. અને પ્રભુ આવ્યા ત્યારે કે ઝાંખી નીચે ઉતર, હું તારા ઘરે આવું છું. ભોજન કરીશને એને યજમાન બનાવ્યો. નમ્ર બને એ માણસ ઈશ્વરને જોવા માટે, અને નમ્રતાનું ફળ તરત જ જોવા મળ્યું. પેલી એક ભાઈ પ્રભુ ઈસુ પાસે આવીને કાલાવાલા કરે છે કે મારી દીકરીને અબદૂત હેરાન કરે છે. ત્યારે માથીના શુભ સંદેશ પ્રમાણે માથી વધારે નેરો માઇન્ડેડ હતા અને એટલે સંકુચિત મગજના હતા, એટલે એમણે લખ્યું, એટલે પ્રભુના વચનો એ હતા કે મને તો ઇઝરાયલનું ખોવાયેલા ઘેટા માટે મોકલેલો છે, હું તને ક્યાં બધું કરી આપું. મારા ઘરના બાળકો ને પહેલાં મારે આપવું જોઈએ, પછી તને કાંઈક આપી શકું. પણ એ બહુ કાલાવાલા કરે છે. ત્યારે શિષ્યો કે પ્રભુ એને આપી દો ને. પછી પ્રભુએ એને કહ્યું કે બાળકો, મારા બાળકોને એક બાજુ મૂકીને હું તને ક્યાંથી ખવડાવું. તો કે માલિકના ટેબલ ઉપરથી જે કાંઈ નીચે જે કાંઈ પડશે એ તો મારા અમે ખાઈ શકીએ ને. એટલે પ્રભુ એને ગલુડિયા થમાન કહે છે કે ગલુડિયાને હું ક્યાંથી આપું. એટલે પ્રભુ એને કહે છે કે જે કાંઈ એ બાઈ કહે છે કે તમારા ટેબલ ઉપરથી જે કાંઈ પડે છે હું ખાઈશું, અમારા ગલુડિયા અમે ખાઈશું. પ્રભુ એની નમ્રતા જોઈને, એની શ્રદ્ધા જોઈને એ તરત જ પ્રભુ એને કહે, જા તારી દીકરીને સાજાપણું મળ્યું છે. આજના પ્રથમ શાસ્ત્ર પાઠ પછી જે સરસ મજાનું ભજન આપણે ગાયું એ ખરેખર અગત્યનું છે. ખરેખર અગત્યનું છે આપણી માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાચો નમૂનો છે, સાચો નમૂનો છે કે કેવી રીતે આપણે પ્રભુ ઉપર ભરોસો રાખવો જોઈએ. આપણી પાસે ગમે એટલો પૈસો હોય, ગમે એટલા મિલકતના માલિક હોઈએ, ગમે એટલી સત્તા હોય આપણી પાસે, ગમે એટલા મોટા હોદ્દાઓ આપણે ધરાવતા હોઈએ, ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલા વરદાનો હોય, પ્રભુ ઉપર ભરોસો રાખીએ, એનામાં વિશ્વાસ રાખીએ, આપણું હૃદય એને સમર્પિત કરીએ, એને એની આગળ નમ્ર બનીએ. કારણ કે એ નમ્રતાનો ઉત્તમ દાખલો છે. કેવી રીતે ઈશ્વર હોવા છતાં આખી આ દુનિયાનું જેણે સર્જન કર્યું હતું, જ્યારે એણે આખી દુનિયાનું સર્જન કર્યું, આખી દુનિયાનો એ માલિક છે, ત્યારે જ્યારે જન્મ લેવાનો સમય આવ્યો ત્યારે ગમાણમાં જન્મ લે છે. એની માટે ઘર નહોતું. અને જ્યારે મરણ પામે છે તો કોઈકે કોથરીને એની માટે રાખેલી, પોતાની માટે રાખેલી કબરની અંદર એને દફનાવવામાં આવે છે. ઈશ્વર કેટલા નમ્ર છે. ઈશ્વર હોવા છતાં એ આપણી વચ્ચે આવી ગયા, આપણી સમકક્ષ બની ગયા અને લોકોની વચ્ચે ફરતા રહ્યા, ગરીબ લોકોની વચ્ચે ફરતા રહ્યા. બિલકુલ અહમ નહીં, પોતાનો ગર્વ નહીં, મને આટલું બધું આવડે છે, આટલા બધા ચમત્કારો હું કરું છું, પણ બધાની પડખે રહ્યા, ગરીબમાં ગરીબની પડખે રહ્યા, બીમાર લોકોની પડખે રહ્યા અને બધાને એમણે એમનો પ્રેમ આપ્યો. એ જ પ્રભુ વિશે આપણે જાણીએ છીએ કે કહે છે કે શિયાળવાને તો બકોલ હોય છે રહેવા માટે અને આકાશમાંના પંખીઓને તો માળાઓ હોય છે, પણ કે માનવ પુત્રને તો માથું મૂકવાની પણ જગ્યા નથી. એની પાસે પૈસો નહોતો, એક રૂપિયો નહોતો, એક કોડી પૈસો નહોતો એની પાસે. કારણ કે જ્યારે મંદિરની અંદર પૈસા મૂકવાના હતા, જો ખિસ્સામાં પૈસા હોત તો એ કર ભરવા માટે પૈસા આપે, પણ પૈસા હતા નહીં. પીટરને કહે છે, જા ત્યાં અંદર જઈને માછલીને, જે પહેલી માછલી તારા ગલમાં આવે એ માછલીના મોઢાની અંદર પૈસો મળશે. ગરીબ હતા પ્રભુ, સંપૂર્ણ રીતે ગરીબ, પણ એ આપણી માટે કેટલો સુંદર નમૂનો પૂરો પાડે છે. એની માટે ફિલિપીના ધર્મસંઘમાં જે પત્ર લખાયો હતો, પાઉલે જે લખ્યો હતો, એની અંદર પાઉલ કહે છે કે એ નાનામાં એ ઈશ્વર હોવા છતાં એ અદનામાં અદના બને છે, આપણા જેવા મનુષ્ય બને છે, ઈશ્વરની સમકક્ષ પોતાની જાતને ગણતા નથી. ઈશ્વર છે, સેકન્ડ પર્સન ઓફ ધ ટ્રિનિટી, તેમ છતાં એ પોતાની જાતને નાની કરે છે.
અને આપણી વચ્ચે રહે છે અને ઈશ્વર પરમપિતાની આજ્ઞા પ્રમાણે ચાલે છે. મારી ઈચ્છા નહીં પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે હું ચાલીશ. જૈતુન પહાડ ઉપર કહે છે, પ્રભુ બની શકે તો આ પ્યાલો લઈ લો, પણ તમારી ઈચ્છા પ્રમાણે જ મારે ચાલવું છે. ત્રણ વખત એની એ જ પ્રાર્થના કરે છે. બતાવે છે કે નમ્ર માણસ પ્રભુ તરફ વળશે. એ નમ્ર માણસ તો હતા, ઈશ્વર પણ હતા, એમને એ બધું કરવાની કોઈ જરૂર નથી, પણ આપણી માટે એમણે દાખલો બેસાડ્યો છે કે આપણે નમ્ર બનવું પડશે અને પ્રભુ તરફ આપણે વળવું પડશે. તમારા વાલા સ્વજનો, આ બહુ અગત્યની વસ્તુ છે આપણી માટે કે આપણે નમ્રતા કેળવીએ. પ્રભુ કહે છે કે જે લોકો નમ્ર છે એ ધરતીના ધણી થશે, ધરતીના ધણી થશે, સ્વર્ગનું રાજ્ય એમનું છે. એટલે નમ્રતા માટે પ્રભુ ઈસુ પોતે દાખલો પણ બેસાડે છે, પોતાના શિષ્યોના પગ ધુએ છે. હું તો તમારો ગુરુ છું અને ગુરુ હોવા છતાં મેં તમારા પગ ધોયા છે, જાઓ એ પ્રમાણે તમે કરો. અને એટલે જેને મોટું થવું હોય એને નાનું થવું પડશે, જે પોતાની જાતને મોટી કરશે એને પછડાવવું પડશે. પ્રભુનો એ પ્રકારનો તો ડર રાખવો પડશે. જે દિવસે અભિમાન આપણામાં આવ્યું તે દિવસે પ્રભુ આપણાથી દૂર થશે. નમ્રતાથી પાછા વળીશું તો પ્રભુ આપણને સ્વીકારી લેશે. તો પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને એવી કૃપાઓ આપે, એવી શ્રદ્ધા આપે કે આપણે નમ્ર બનીને હંમેશા એમની પાછળ જઈએ અને એ જે રીતે નમ્ર હતા એવી રીતે આપણે પણ નમ્ર બનીએ. આમેન. બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમપિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને ભર્યા, કૃષે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. અત્યારે આપણે પ્રભુ આગળ આપણી પ્રાર્થનાઓ રજૂ કરીશું. તમારો જવાબ છે, હે ઈશ્વર તમારી પ્રજાની અરજ સાંભળી દયા કરો. આપણા ધર્માધિકારીઓ માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, અમારા નામદાર પોપ, અમારા ધર્માધ્યક્ષ અને સર્વ ધર્મગુરુઓ પર તમારો આશીર્વાદ વરસાવો અને તેમના ધર્મ કાર્યને સફળ બનાવો. આ ખ્રિસ્ત યજ્ઞમાં હાજર રહેલા સૌ ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ યજ્ઞવેદિ સમક્ષ હાજર રહેલા સૌ ભાઈ બહેનો પર અમી દ્રષ્ટિ કરો. તેમનામાં સાચા ખ્રિસ્તીજનની ભાવના પ્રગટાવો. તમારા પ્રસાદના બળે સૌને સલામત રાખો. પ્રભુ દયા કરી. જગતના શાસકો માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, જગતના સર્વ રાજકર્તાઓને અને ખાસ કરીને અમારા દેશના રાજકર્તાઓને સહાય કરો. તેમને સદબુદ્ધિ અને સાણપણ આપો. તેમનામાં સાચી સેવા ભાવના અને કર્તવ્ય નિષ્ઠા પ્રગટાવો. પ્રભુ દયા કરી.
જગતના ઉદ્ધાર માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ પુણ્ય યજ્ઞના પ્રતાપે જગતના તમારા ઉદ્ધારના કાર્યને આગળ ધપાવો. જગતના તમામ મનુષ્યોને તમારી અસલ ધર્મસભામાં લાવી સૌને શાશ્વત મુક્તિ આપો. પ્રભુ દયા કરી આપણામાં સાચી માનવતા પ્રગટે તે માટે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, આ યજ્ઞમાં હાજર રહેલા સૌમાં સાચી માનવતા અને સંભાવ પ્રગટાવો. ગરીબો, અનાથો, નિરાધારો અને દુઃખીજનો પ્રત્યે અમારામાં અનુકંપા જગાડો. પ્રભુ દયા કરી. હે ઈશ્વર, અમારા વાલા જોસફ અંકલને તમે તમારી પાસે બોલાવી લીધા છે. તેમને તમારી તમારા સાનિધ્યમાં રાખો અને તેમને શાશ્વત જીવનનું સુખ મળે એ માટે તમારી કરુણા એમના પર વરસાવો. પ્રભુ દયા કરી. હે ઈશ્વર, તમે જ અમારું રક્ષા અમારું શરણ તથા બળ છો. તમે જ સર્વ કલ્યાણના દાતા છો. તમારી ધર્મસભ્યાની આજીજીભરી પ્રાર્થના સાંભળો અને અડગ આસ્થાથી કરેલી અમારી માંગણીઓ પૂરી કરવાની કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પરમેશ્વર, તમારા પુત્રને પ્રતાપે અમે સત્ય જાણવા પામ્યા છીએ ને એમના બલિદાનથી તમારા સંતાનો બન્યા છીએ. અમારા સૌની ઉપર કરુણા ભરી નજર કરો, અમને પાપથી મુક્ત કરો, અમારું સગળું અજ્ઞાન ટાળો ને અંતે અમને સૌને તમારા સનાતન રાજ્યનો વૈભવ બક્ષો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
ભાઈઓ અને બહેનો, મારું ને તમારો આ યજ્ઞ સર્વસંમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરું. હે પિતા, તમારા પુત્રના અમર બલિદાનના સ્મરણમાં તમારે ચણે ધરેલું રોટી અને આસવનું અમારું આ નૈવેદ્ય સ્વીકારો. તેના પુણ્ય બળે તમારી આશીષો અમને મળતી રહો ને તમારી આશીષોને પ્રતાપે અમારી મુક્તિ વધુ ને વધુ નિકટ આવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર સનાતન પરમેશ્વર, તમારા પુત્ર દ્વારા તમે માનવજાતનું સર્જન કર્યું ને તેમને હાથે જ તેનું નવ સર્જન કરાવી તમે તમારી અદ્ભુત શક્તિનું સમર્થન આપ્યું. તેથી આભાર વર્ષ બનીને હે રાજરાજેશ્વર, ચરાચર સૃષ્ટિમંડળ તમારી સેવા કરે છે, પૃથ્વી પરના ભક્તો તમારા ગુણગાન ગાય છે ને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો એક કંઠે તમારો જય જયકાર પોકારે છે. એમની સાથે અમે બધા અમારા સુર મેળવીને નિત્ય તમારી સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો જેથી તમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો,
આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પૂર્ણતાનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહરથનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ જેમ્સ, મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. તમારા ભક્ત જોસેફભાઈને તમે આ સંસારમાંથી તમારી પાસે બોલાવી લીધા છે, તેમને આશરો આપો. સ્નાન સંસ્કાર દ્વારા તે તમારા પુત્રના મોતના સહભાગી થયા હતા, એમના પુનર્જીવનમાં પણ એમને સહભાગી કરવાની કૃપા કરો. થોડો સમય મૌન રહી જોસેફભાઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો અને એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને વિશેષ મારા પ્રભુ અહીંયા ન્યૂજર્સીમાં ગુજરાતથી આવેલા અને સ્થાયી થયેલા જે ભાઈ બહેનો છે પ્રભુ, એમના સૌની ઉપર તમારી કૃપા વરસાવો. વિશેષ અહીં જે હાજર છે એમને સૌને નમ્રતાની ભેટ આપો. એમના મન હૃદય તમારા પ્રેમ તમારી શાંતિથી ભરી દો. અમારા સૌની પર દયા કરો અને ઈશ જનતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્રના ઈસુ ખ્રિસ્તના દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. Thank you.
પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી અમંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠ. વિશ્વના દેહ રક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક.
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આ પાવન સંસ્કાર વડે તમે આ કાચી માટીના કુંભને તમારા દિવ્ય જીવનથી છલકાવો છો. તમારા પુત્રના અમર બલિદાનના સ્મરણમાં આ યજ્ઞ અમે તમને ચઢાવ્યો છે. તેને પ્રતાપે ઈસુના જેવો પ્રેમ અમારામાં પ્રગટાવો. એમની જેમ જાતની પરવા કર્યા વિના માનવજાતની સેવા કરવાની ધગશ પ્રેરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુને આગળ શિર નમાવે આશીર્વાદ માગો. પ્રભુ તમને આશીર્વાદ આપો અને તમારી રક્ષા કરો. તેઓ સદા તમારા ઉપર અમી નજર રાખો અને તમારા પ્રત્યે દયાળુ રહો. તેઓ તમારી ઉપર પોતાનું વહાલ વરસાવતા રહો અને તમારા અંતરમાં શાંતિ સ્થાપો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. I want to very specially thank Father John for your cooperation, for your support, and also for concelebrating with us. We are very grateful to you, and also grateful to you for the community, for the care you are taking for the community over here. So God bless you for the good works you are doing here, and may you continue leading the people of God to Jesus Christ. Father Parish no pan apar manu chu gaya varshe ગયા વખતે જ 6 વર્ષ પહેલાં મારે અહીંયા આવવાનું થયું ને એ સમયે એમને પણ અહીંયા આવવાનું થયું હતું. આ વખતે અમે જાણતા નહોતા, હું નહોતો જાણતો કે એમનો કોઈ પ્રોગ્રામ છે, અને વચિંતુ અમારે ભેગું થવાનું થયું. તો બહુ સુંદર કામ કરી રહ્યા છે અમદાવાદ ધર્મ પ્રાંતની અંદર, કેરિસ્મેટિક ક્ષેત્રની અંદર, એ બધામાં, અને વિકાસ જનરલ તરીકે પણ સારી સેવા તેઓ આપી રહ્યા છે. પ્રભુ એમને આશીર્વાદ આપે. અને મારા હૃદયના અંતરથી આઈ વોન્ટ ટુ થેન્ક યુ. I want to thank you for arranging for this mass. તમે અહીંયા અગર જ્યારે મેં કાગળ લખ્યો તમારી ઉપર, અને તરત જ પછી મેં ફોન ઉપર પણ વાત કરી જગદીશભાઈને, તો એમણે તરત જ હા કહી, અને પછી બિશપની આગળ જે પરમિશનને બધું મેળવવાનું તે બધું કરી આપ્યું. થેન્ક યુ જગદીશભાઈ ફોર ઓલ યોર કોઓપરેશન. ગોડ બ્લેસ યુ ઓલ.